તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાડથી જવતી ઠંડી પડી રહી છે। બનાસકાંઠાના ડીસામાં 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। 14 વર્ષમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે। ગઈકાલ કરતાં આજે તાપમાનમાં 5.1 ડિગ્રીનો એક સાથે જ ઘટાડો નોંધાયો। 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। ઠંડી હાડથી જવતી પડી રહી છે અને કડકડતી ઠંડીમાં લોકો जाने के थीजी चूक्या छे। डीसा थी आ महत्वपूर्ण समाचार। दक्षिण राजस्थानमांथी जे पवन फूंकाई रहा है। अपर एर साइक्लोनिक सिस्टम सक्रिय थी है, एक्टिव थी है, एटले बॉर्डरना जे एरियाज है अने तेमां पण डीसानी वात करवामां आवे तो 14 वर्षनो रेकॉर्ड तूट्यो है। कुलदीप परमार संवाददाता फोन लाइन पर जोड़ायेला है। कुलदीप, डीसामां छेल्ला 14 वर्षनो रेकॉर्ड तूट्यो है अने सौथी वधारे ठंडी पड़ी रही है। શું પરિસ્થિતિ લોકો અનુભવી રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ? જગદીશ, જે પ્રકારે ઉત્તર ભારત અને ખાસ કરીને ઉત્તર ભારતના જે રાજ્યો છે તેમાં જે બરફવર્ષા થઈ છે તેનું પરિણામ હવે ઉત્તર ગુજરાતમાં પણ જોઈ શકાય છે। ખાસ કરીને ડીસાની વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન શિયાળાના સમયમાં અહીં ઠંડીનું પ્રમાણ તો રહેતું હોય છે, પરંતુ આ વર્ષે જે પ્રકારે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ છે તેનું પરિણામ અહીં ચોક્કસથી જોઈ શકાય છે। ડીસામાં આજની વાત કરવામાં આવે તો 14 વર્ષનું સૌથી લઘુત્તમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન આ વર્ષે નોંધાયું છે। ગઈકાલે રાત્રે જે પ્રકારે ઠંડીનો માહોલ હતો, ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હતું, તેના કારણે ઠંડીનું પ્રમાણ જે હતું તે વધ્યું હતું। અત્યારની વાત કરવામાં આવે તો સૂર્ય નીકળી ગયો છે, તેના કારણે થોડું ઠંડીનું પ્રમાણ હલકું થયું છે અને લોકોને રાહત મળી છે, પરંતુ ગઈકાલ રાતની વાત કરવામાં આવે તો જે પ્રકારે ઠંડીનું પ્રમાણ હતું તેના કારણે સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડી હતી ને લોકો ગરમ વસ્તુ ખાવા અને ગરમ તાપણા કરવા માટે મજબૂર પણ બન્યા હતા। કહી શકાય કે જે પ્રકારે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ આ વખતે વધ્યું છે તેની અસર ચોક્કસથી આ ગુજરાતમાં છે ને ખાસ કરીને ડીસામાં તેની અસર દેખાઈ રહી છે। જગદીશ, કુલદીપ આભાર માહિતી માટે। તો ઉત્તર ભારત અને તેમાં પણ દક્ષિણ રાજસ્થાનમાં જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યા છે ને તે સીધા ઉત્તર ગુજરાત તરફ આવી રહ્યા છે, માટે તેની અસર પ્રવર્તી રહી છે। બનાસકાંઠાના ડીસામાં 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે।